नमस्ते विद्यार्थी मित्रों, फरीथी एसपी विषय में आप आगळ लेक्चर चलावीए एमां आपनुं स्वागत छे। हवे विद्यार्थी मित्रों, आगळना विडियो लेक्चर में आप जे वात कही रही थी ए आपणुं चेप्टर केवुं तो के कंपनीनुं विसर्जन। हवे विसर्जनना बे प्रकारों खास याद राखजो, आखा चेप्टर दरमियान आपणे बे प्रकारनी तमे चर्चा करवानी छे। एक तो फरजियात एटले के ट्रिब्युनल द्वारा विसर्जन, અને બીજું સ્વૈચ્છિક વિસર્જન। હવે સ્વૈચ્છિક વિસર્જનના વિદ્યાર્થી મિત્રો આપણે બે પ્રકાર પાડ્યા, એક સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને એક કેના દ્વારા, તો કે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન। ત્યાર પછી આપણે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કોને કહેવાય, ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જનના સંજોગો સાથ એની આપણે ચર્ચા કરી આગળ। ત્યાર પછી આપણે સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, તો કે સ્વૈચ્છિક વિસર્જન કોને, તો કે અદાલતની દખલગીરી વગર कंपनी ने कोने, तो के सभ्यों अने लेणदारों, कोण, तो के सभ्यों अने लेणदारों द्वारा जे विसर्जन थाय एने आपणे शुं तो के स्वैच्छिक विसर्जन कीधु। एना त्रण संजोगनी आगला लेक्चर में आपणे वात करी, एक कंपनीनी मुदत, बनाव अने खास ठराव। हवे विद्यार्थी मित्रों, त्यार पछी आपणे जे प्रश्न जोई એ પ્રશ્ન નંબર 5 છે, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન। હવે એના બે પ્રકાર છે, એને આપણે અલગ કરીને સમજો। એક તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, અને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ શું છે। પ્રશ્ન આપણો એ છે, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી તેની વિધિ સમજાવો। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ આપણે ભણશું, ત્યાર પછી લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ, એટલે આપણે વિસર્જન એટલે કે કંપનીનું વિસર્જનનું ચેપ્ટર પૂરું થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, ખાસ યાદ રાખજો। આગળના લેક્ચરમાં પણ આપણે કીધું હતું કે જેમ ટ્રિબ્યુનલ એટલે કે અદાલતના આદેશથી કંપનીનું ફરજિયાત વિસર્જન થાય, એવી રીતે સ્વૈચ્છિક વિસર્જન બે પ્રકારે થાય, એક સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા। હવે જ્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ક્યારે થાય, તો કે ખાસ યાદ રાખજો, ઓલી વખતે આપણે વાત કરી હતી કે જ્યારે કંપની સદ્ધર હોય ત્યારે જ કંપનીના સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરી શકાય, એટલે કે કંપનીને ફરજામાં લઈ જઈ શકાય। એમાં આપણે જોયું હતું કે અદાલતની દખલગીરી આમાં હોતી નથી। સ્વૈચ્છિક વિસર્જનમાં આપણે કીધું હતું કંપનીના સભ્યો કે લેણદારો દ્વારા અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફરજામાં લઈ જવામાં આવે તો એને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે। હવે એમાં પણ આપણે આગળ જઈએ તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, તો એમાં સ્વાભાવિક રીતે તમને ખબર પડી જાય કે લેણદારોને જણાવ્યા વગર હોય, લેણદારો દ્વારા હોય તો સભ્યોને જણાવ્યા વગર હોય, પણ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ત્યારે થાય જ્યારે કંપની પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ એટલે કે સદ્ધર હોય। ખાસ યાદ રાખજો, અહીં સદ્ધરતાનું જાહેરનામું બહાર પાડવું પડે, સદ્ધરતાનું જાહેરનામું સંચાલકો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે, તો જ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થઈ શકે। એટલે કહેવાનું હતું કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ક્યારે માગવામાં આવે, એના માટે એટલી બાબત આપણે યાદ રાખવાની, જ્યારે કંપની કેવી હોય તો કે સદ્ધર હોય, બરોબર। તો યાદ રાખજો, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન આપણે જોઈએ છીએ, પણ એટલા માટે એટલું યાદ રાખવાનું કે સ્વૈચ્છિક વિસર્જન સભ્યો ત્યારે જ કરી શકે જ્યારે કંપની કેવી હોય તો કે સદ્ધર હોય, અને જ્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન માગવામાં આવે ત્યારે લેણદારને જણાવવામાં આવતું નથી। રેડી, તો જોઈએ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય, તો કે કંપની સદ્ધર હોય, જો આ કીધું સદ્ધર હોય તો જ સભ્યો વિસર્જનની માગણી કરી શકાય। યાદ રાખજો, તમે સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાએ કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય, હમણાં મેં તમને વાત કરી કે કંપની સદ્ધર હોય ત્યારે કોણ, તો કે કંપનીના સભ્યો સ્વેચ્છાએ, પણ કોને, તો કે લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે તેને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાઈ ગયું, એક માર્કમાં તમને કહેશે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું, તો કે કંપની કેવી હોય, તો કે સદ્ધર હોય। આ બાબત યાદ રાખજો, ખાસ કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાએ કંપનીને કોને, તો કે સ્વેચ્છાએ કોને, તો કે લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ કરે,
કોને તો કે લેણદારોને જણાવ્યા સિવાય ફરીથી કંપની કેવી હોય તો કે સદ્ધર હોય ત્યારે કંપનીના સભ્યો કોને તો કે લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફરચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે તો તેને કેવું તો કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે। આમાંય તમને ખબર સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અલગ છે અને લેણદારો દ્વારા અલગ। લેણદાર વિસર્જન કરે ત્યારે સભ્યોને જાણ ન કરે, સભ્ય કરે ત્યારે લેણદારને, પણ સભ્ય આવું ક્યારે કરી શકે તો કે જ્યારે કંપની કેવી હોય સદ્ધર હોય। કંપની સદ્ધર હોય ત્યારે કંપનીના સભ્યો કોને તો કે લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને શેમાં તો કે ફરચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે તો એને કેવો તો કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય। પછી તમે જો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ કલરથી આપણે ચોકથી લખેલું છે કે આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે। યાદ રાખજો આ સદ્ધરતાનું જાહેરનામું કોણે તૈયાર કરવું પડે તો કે સંચાલક। સદ્ધરતાનું જાહેરનામું એટલે કંપનીની મિલકતો અને લેણું કેનવા માટે તો કે કંપનીનું દેવું ચૂકવવા માટે સક્ષમ છે, એટલે કે કંપની કેવી તો કે સદ્ધર છે એનું જાહેરનામું આખું તૈયાર કરી, એટલે કે મિલકતો અને લેણા એ કેના કરતાં તો કે દેવા કરતાં વધુ છે એવું સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે। કોને તો કે કંપનીના સંચાલકોએ, કેમાં તો કે સામાન્ય સભામાં। આ બાબતે કંપનીના સંચાલકોએ કેમાં તો કે સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે। યાદ રાખજો તમને એમ કહીએ કે કેની સભામાં તો કે સભ્યોની સામાન્ય સભામાં કોણે બનાવવું પડે સદ્ધરતાનું જાહેરનામું તો કે સંચાલક। રેડી? તો આપણે હજી માત્ર ને માત્ર અર્થ સમજ્યા, આટલો અર્થ આ આપણે નીચે મુદ્દો લઈ એના માટે લખો તમને એક માર્કમાં કહીએ કે સદ્ધરતાનું જાહેરનામું કે તો કે સભ્યોની સામાન્ય સભા કોણે તો કે સંચાલકોએ તૈયાર કરવું પડે। શું કામ? તો કે અહીંયા સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ક્યારે થાય, શું કામ સદ્ધરતાનું જાહેરનામું અથવા સદ્ધર શું કામ હોય તો થાય, તો એના માટે વિદ્યાર્થી મિત્રો થોડાક આપણે અભ્યાસ ઊંડાણપૂર્વક કરી તો તમને ખબર પડી જાય કે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે કંપની સૌપ્રથમ કંપનીનું દેવું ચૂકવાય। કંપનીનું દેવું એટલે સામેના પક્ષકારનું લેણું કહેવાય, સામેના પક્ષકારનું લેણું એટલે એ લેણદાર કહેવાય, કંપની શું કહેવાય દેવાદાર। હવે જ્યારે કંપની પોતાના લેણદારોને દેવું ચૂકવી દે પછી વધે તો સભ્યોને મળે। તો હવે આવી પરિસ્થિતિ હોય કંપની વધે અને સભ્યોને મળે એમ હોય તો જ સભ્યો નિર્ણય લઈ શકે વિસર્જન, લેણદારોને દેવું ચૂકવી શકાય એમ ન હોય અને સભ્યો વિસર્જન કરી નાખે એમ ન હાલે, કેમ કે લેણદારને પૂછવું પડે। અહીંયા તો લેણદારને કાંઈ બોલવાનું જ નથી, કાંઈ પણ કહીએ તો તરત આપણે એને વ્યાજ સહિત એની પૂરતી રકમ પરત કરી શકીએ એમ છે। શું કામ? તો કે કંપની કેવી સદ્ધર છે, એટલે તો આપણે કીધું સદ્ધર હોય। આપણે ઘણા બધા વિદ્યાર્થીનું એમ થાય કેમ સાહેબ અહીંયા સદ્ધર હોય ત્યારે જ સભ્યો કરી, કેમ કે સૌથી છેલ્લે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌથી છેલ્લે સભ્યોને જે નાણાં વધે એ નિયમનપત્રમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે એને મળે। પણ નાણાં વધવાનો પ્રશ્ન ક્યારે આવે? તો કે જ્યારે પોતાના લેણદારનું દેવું ચૂકવવા માટે કંપની શું તો કે સક્ષમ હોય, સદ્ધર હોય। એટલે તો આપણે પહેલું કેવું પડ્યું બાબત અર્થમાં નકર કે ઘણા વિદ્યાર્થીને એવું થાય કે સાહેબ અહીંયા કેમ એવું કીધું કે કંપની સદ્ધર હોય, સદ્ધર હોય શું કામ? તો કે સભ્યો તો જ માગ, કેમ કે સભ્યોને અધિકાર જ કેવો મળે તો કે છેલ્લે મળે। હવે એને જો વિસર્જન કરવું હોય પાછું એના ઉપરના કોણ તો કે પેલે લેણદારોને ચૂકવે, એને તો જાણ નથી કરવી, તો એવું ક્યારે કરી શકે? તો કે લેણદારને પૂરતી રકમ મળતી હોય તો લેણદાર ન બોલે ને, તો લેણદારને પૂછવાની જરૂર નથી આપણે। લેણદારને જ પૂરી રકમ મળે એમ ન હોય તો આપણે લેણદારને પૂછવું પડે, તો લેણદાર દ્વારા માગવામાં, તો પછી સભ્યોએ કાંઈ વિસર્જન માગવાનું જ નથી, કેમ કે લેણદારને જ પૂરી રકમ નથી મળે એમ તો સભ્યોને ક્યાંથી મળે? આપણે જોઈ કે કંપની આ જોજો કંપનીનું વિસર્જન, આ કંપની છે એનું શું તો કે વિસર્જન થાય। હવે કંપની વિસર્જન થાય એટલે તમને ખબર હે કે પહેલે કોને તો કે લેણદારોને ચૂકવે, હવે લેણદારો પછી વધે તો કોને મળે તો કે કંપનીના સભ્યો। હવે જો આ સભ્યોને ક્યારે મળે એમ હોય તો કે કંપની પોતાનું દેવું ચૂકવવા માટે કેવી હોય તો કે સદ્ધર હોય, સદ્ધર હોય તો લેણદારને ચૂકે અને પછી વધે તો કોને મળે તો કે સભ્યને મળે। પણ જો કંપની સદ્ધર જ ન હોય તો આને જ કાંઈ મળવાનું નથી સભ્ય, તો સભ્ય શું કામ વિસર્જનની માગણી કરે?
तो कोने करवानी रही है? तो के कंपनी ना लेणदार होय, केम के लेणदारो ने खबर छे के जो हजी कंपनी नु विसर्जन नहीं करी तो कंपनी नी खोट दिन प्रतिदिन केवी थती जाय, वधती जाय। एटले केवानो हेतु तो कोना द्वारा विसर्जन मांगवामां आवे? लेणदार। अहींया तो कोने मांग्यु? तो के सभ्यो डायरेक्ट मांग्यु। कोई लेणदार किए तो एने आपणे व्याज सहित रकम चूकवी देवी, केम के कंपनी केवी है? तो के सद्धर। तो जे सभ्यो ने मळे, સદ્ધર ન હોય તો સભ્યને મળે નહીં, કેમ કે સદ્ધર ન હોય એટલે એનો મિનિંગ એવો થાય કે કંપની પોતાના લેણદારને દેવું ચૂકવી શકે એમ નથી, એને ન જો મળે તો સભ્યોને ક્યાંથી મળતો? સભ્યોને તો ક્યારે મળે? તો કે બધું દેવું ચૂકવાઈ જાય પછી વધે, તો કંપની સદ્ધર હોય તો જ આ થાય, તો જ સભ્યને મળે। એટલે કહેવાનું હતું, અહીં લખવું પડ્યું કંપની સદ્ધર હોય, એમને નથી લખ્યું। ઘણા વિદ્યાર્થીને એમ થાય કે આ કેમ શબ્દ લખ્યો? તો સદ્ધર હોય તો જ સભ્યો માગણી કરી શકે, તો એને લેણદારને પૂછવાની જરૂર નથી। કોઈ લેણદાર કાંઈ પણ હોય તરત એને વ્યાજ સહિત આપણે દઈ દેવી રકમ, એટલે લેણદારે કાંઈ દખલગીરી જ કરવાની નથી। લેણદાર ક્યારે એમાં ન કે અમને કેમ ન પૂછ, કેમ કે એને વ્યાજ સહિત રકમ આપણે દઈ દેવી, પણ એ દેવી હે ક્યારે? તો કે કંપની સદ્ધર હોય ત્યારે, બરાબર। એટલે આપણે કીધું કંપની સદ્ધર હોય અને કંપનીના સભ્યો કોને? તો કે લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફરચામાં લઈ જવાનું શું કરે? તો કે ઠરાવ પસાર કરે, તો એને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય। રેડી? બીજું આપણે, એટલે તો આપણે નીચે કેવું પડ્યું અર્થના અનુસંધાનમાં, અર્થ તો પૂરો થઈ ગયો, પણ આપણે કેવું પડ્યું કે આ બાબતે કંપનીના સંચાલકોએ કેમાં? તો કે સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે। અહીંયા તો હજી આપણે એવું કીધું બનાવવું પડે, પણ રજૂ કરવાનું આવશે, હમણાં વિધિ જોશું, હમણાં વિધિ જોશું ને, એટલે આવશે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે। સોગંદનામા ફરક, એટલે કે લે તમને ખબર હે, સ્ટેમ્પ ડ્યુટી ભરી અને સોગંદનામું કરવું પડે કે આમાં જે વિગતો એ સાચી છે, એવું સંચાલકોએ સોગંદનામા ઉપર સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું। અને જો સદ્ધરતાનું જાહેરનામું કાયદા મુજબ તૈયાર ન થાય તો અદાલત છે એ કંપનીને ફરચામાં લઈ જવા માટે મંજૂરી નહીં આપે, એટલે કે ફરચામાં લઈ જવાની તમામ પ્રક્રિયા કેવી થાય? રદ। એટલે કહેવાનું હતું કે સંચાલકો આ સોગંદનામું સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી સોગંદનામા પર કરવાનું, અને એ સોગંદનામા પર કાયદાની જોગવાઈ મુજબ તૈયાર થવું જોઈએ। જો કાયદાની જોગવાઈનો ભંગ કરીને થાય તો કંપનીનું વિસર્જન થાય નહીં, બરાબર। રેડી? હવે મૂળ મુદ્દા ઉપર આવી, આપણે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપ્યો હજી, હવે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ, અને આના પછી લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ આવશે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બેયની વિસર્જનની વિધિના મુદ્દા 11 જ છે, આમાં સૂત્ર નથી, પણ બેમાં થોડો ઘણો ફેરફાર હે, બાકીના 50% મુદ્દા એક જ આવશે। કેમ કે છે તો શું? તો કે વિસર્જન, પછી ભલે સભ્યો દ્વારા હોય કે લેણદારો, છે વિસર્જન એટલે 50% બદલશે, કેમ કે એકમાં સભ્યો દ્વારા આવે અને એ સદ્ધર હોય ત્યારે આવે, અને બીજું કોના દ્વારા? તો કે લેણદારો દ્વારા। લેણદારો દ્વારા ક્યારે હોય? તો કે પોતાનું દેવું ચૂકવવા માટે કંપની સમર્થ ન હોય ત્યારે લેણદારો માગે, સભ્યો અત્યારે માગવાનું નથી, કેમ કે આપણે વિસર્જન સભ્યો માગી નહીં શું કરે, કેમ કે લેણદારને દેવું ન ચૂકવી શકે, તો લેણદાર જ વિસર્જનની માગણી કરશે। રેડી? તો આપણે જોઈએ વિધિના મુદ્દા, પહેલે એમને જોઈ લઈએ વિધિના મુદ્દા, એ કહું છું યાદ રાખજો, એક પહેલું જ છે જો સદ્ધરતાનું જાહેરનામું, બીજું ઠરાવ, ત્રીજું ઠરાવની જાહેરાત, ચોથું છે લિક્વિડેટરની નિમણૂક, પાંચમું છે સત્તાનો અંત, છઠ્ઠું રજિસ્ટ્રારને જાણ, સાતમું આવકવેરા અધિકારીને જાણ, લિક્વિડેટરની પુનઃનિમણૂક, મિલકતોનું વેચાણ, સામાન્ય સભા અને વિસર્જન। 11 મુદ્દા આપણે કીધા, પહેલું જો આવ્યું સદ્ધરતાનું જાહેરનામું, હવે આપણે ક્રમશઃ એક પછી એક જોતા જાય। પહેલું છે સદ્ધરતાનું જાહેરનામું, આમાં આપણે કીધું કોણે તૈયાર કરવાનું હોય? તો કે સંચાલકોએ, કેમાં? તો કે સામાન્ય સભામાં, તો આપણે એ જ કીધું કંપનીના કેમાં? તો કે સભામાં, કંપનીની સામાન્ય સભામાં સભ્યો દ્વારા દરખાસ્ત પહેલે રજૂ થાય, કંપનીને ફરચામાં લઈ જવી છે એવું કોણે કીધું? તો કે સભ્યોએ, તો સભ્યો અમને વિસર્જન ન કરી શકે, એને કંપનીની સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરવાની, દરખાસ્તને પ્રસ્તાવ પણ કહેવાય, કે કંપનીનું શું કરવું? તો કે વિસર્જન કરવું છે એ બાબત રજૂ કરે, એને દરખાસ્ત કહેવાય। હવે દરખાસ્ત રજૂ થાય એટલે પછી સંચાલકો આગળ કાર્યવાહી કરે, કેમ કે સંચાલકો એ કોના? તો કે શેરહોલ્ડરના પ્રતિનિધિ, એટલે આપણે એ જ કીધું કે કંપનીની સભામાં સભ્યો દ્વારા શું? તો કે દરખાસ્ત રજૂ થાય પછી કોણ? તો કે સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે, જેવી દરખાસ્ત રજૂ થાય
पची एने आधीन रहीने ई दरखास्तनो अमल करवा माटे संचालक होय शुं तो के सद्धરતાનું જાહેરનામું તૈયાર અને ઈ કોની સમક્ષ તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાય એટલે કહેવાનું હેતુ કે સભ્યો દ્વારા સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ થયા પછી કેની દરખાસ્ત તો કે કંપનીના વિસર્જન દરખાસ્ત રજૂ થયા પછી સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે છે અને તે કોની સમક્ષ તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવે છે હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે પણ સૌથી સિનિયર સંચાલકો એને તૈયાર કરવાનું અને એ કેના ઉપર તો કે સોગંદનામા ઉપર એટલે કે નોટરી કરાવેલું સોગંદનામા ઉપર તૈયાર થાય એમને સાદા કાગળમાં સદ્ધરતાનું જાહેરનામું તૈયાર થાય નહીં એટલે કે એમાં એને જે પણ માહિતી આપેલી છે કે કંપનીની મિલકતો છે એ દેવું ચૂકવવા માટે સક્ષમ છે એટલે કે મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં કેવું તો કે વધુ છે એવું એને સોગંદનામા ઉપર શું તો કે લખાણ આપવું પડે જેને આપણે સદ્ધરતાનું જાહેરનામું કહેવાય તો બીજો મુદ્દો કીધો જો કીધું સંચાલકોએ સોગંદનામા ઉપર સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું પડે કોણે તો કે સૌથી સિનિયર સંચાલક હોય એને સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવાનું હોય છે અને કોણે તો કે કાયદા મુજબ જો કીધું જો સદ્ધરતાનું જાહેરનામું કાયદા મુજબ તૈયાર ન થાય તો ફરજાની તમામ પ્રક્રિયા પાછી શું તો કે રદ એટલે પહેલો મુદ્દો આપણે કીધું સદ્ધરતાનું જાહેરનામું એમાં ત્રણ બાબત આપણે કીધી કે કંપનીના કોને તો કે સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ થયા પછી સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે છે બીજું આપણે કીધું કે આ સદ્ધરતાનું જે જાહેરનામું છે એ સૌથી સિનિયર સંચાલક હોય એને સોગંદનામા પર સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી અને રજૂ કરવાનું હોય છે અને જો સદ્ધરતાનું જાહેરનામું કાયદા મુજબ તૈયાર ન થાય તો ફરજાની તમામ પ્રક્રિયા રદ થાય એટલે કે કંપનીને વિસર્જન કંપનીના વિસર્જન માટેની જે પ્રક્રિયા છે એ શું તો કે રદ ગણાય બીજી બાબત ઠરાવ હવે આ ઠરાવ તો કંપનીને ફરજામાં લઈ જવાનો શું તો કે ઠરાવ પસાર કરવો પડે કોની સભામાં તો કે સભ્યોની સામાન્ય સભામાં એક જ મુદ્દો છે કેના તો કે કંપનીના સંચાલકો કોની તો કે સભ્યોની સામાન્ય સભા બોલાવી સભ્યો એટલે કે જેના દ્વારા વિસર્જનની માગણી કરી દરખાસ્ત રજૂ કરી હતી ને એના માટે સંચાલકો શું તો કે સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરે હવે સામાન્ય સભામાં શું તો કે ઠરાવ પસાર કરવો પડે તો આપણે કીધું કંપનીના સંચાલકો કોની તો કે સભ્યોની સામાન્ય સભા બોલાવી અને એમાં શું તો કે કંપનીને ફરજામાં લઈ જવાનો શું પસાર કરે તો કે ઠરાવ પસાર કરે જેવો સામાન્ય સભામાં સભ્યોની સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય તરત જ એની શું તો કે જાહેરાત કરવામાં આવે તો ત્રીજી બાબત આપણે કીધું ઠરાવની જાહેરાત હવે ઠરાવની જાહેરાત ક્યાં હોય તો બે જગ્યાએ કરવી પડે કે સામાન્ય સભામાં ઠરાવ પસાર થયા પછી કેટલા દિવસમાં યાદ રાખજો 14 દિવસમાં એક માર્કમાં વિકલ્પ તરીકે પૂછાય ખાસ યાદ રાખજો કે સભ્યોની સામાન્ય સભામાં ઠરાવ પસાર થયા પછી કેટલા દિવસમાં તો કે 14 દિવસમાં કંપનીની રજિસ્ટર ઓફિસ યાદ રાખજો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે જિલ્લામાં આવેલી એ જિલ્લાના સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવી પડે કંપનીનું વિસર્જન કરવાનું છે એની જાહેરાત ક્યાં તો કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય એ જિલ્લાના વર્તમાનપત્રમાં શું તો કે જાહેરાત આપવી ક્યારે તો કે સામાન્ય સભામાં ઠરાવ પસાર થયા બાદ કેટલા તો કે 14 દિવસમાં કંપનીની રજિસ્ટર ઓફિસ જો કીધું જે જિલ્લામાં આવેલી હોય એ જિલ્લાના સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવી પડે અને બીજું કેમાં તો કે આ ઉપરાંત કેમાં તો કે ઓફિશિયલ ગેજેટમાં તેમાં ઓફિશિયલ ગેજેટમાં પણ જાહેરાત આપવી પડે એટલે કે કંપનીની વેબસાઇટ હોય એના ઉપર પણ આ જે ઠરાવ પસાર થયો વિસર્જન એ અંગેની જાહેરાત આપવી પડે એટલે બેમાં જાહેરાત આપવી પડે એક તો કંપનીના ઓફિશિયલ ગેજેટમાં જાહેરાત મૂકવાની રહી અને એક કંપનીની રજિસ્ટર ઓફિસ જે જિલ્લામાં આવેલી છે એ જિલ્લાના સ્થાનિક વર્તમાન પત્રમાં રેડી પહેલું આપણે કીધું સદ્ધરતાનું જાહેરનામું બીજું આપણે કીધું ઠરાવ ત્રીજું આપણે કીધું ઠરાવની જાહેરાત ચોથું લિક્વિડેટરની નિમણૂક લિક્વિડેટરને ગુજરાતીમાં કહેવાય વિસર્જન અધિકારી મેં અગાઉ તમારું ધ્યાન દોર્યું યાદ રાખજો હજી આપણે શું તો કે આની જરૂર પડશે લિક્વિડેટર આગળ પણ તમારે કોલેજ લેવલે આવશે લિક્વિડેટરના હિસાબો લિક્વિડેટરનું કામ શું તો કે વિસર્જન અધિકારી છે કંપનીની મિલકતો અને દેવા એ વસૂલ કરી અને કંપનીને શું તો કે કંપનીની મિલકતો અને લેણાની વસૂલાત કરી અને કંપનીનું દેવું ચૂકવે અને વધે તો નિયમનપત્રની જોગવાઈ મુજબ સભ્યો વચ્ચે વેચ આ વિસર્જન અધિકારી નહીતર જો કંપની પોતાના સંચાલકો જાતે કરે
संचालक मंडल जाते ज मिलकतों वेचाण करे तो कई किमते के वेचाण थू कहीं न हो तक खबर गैररीति आचरी सके एट अदालत द्वारा निमाये व्यक्ति जेने विसर्जन अधिकारी कहवा जेने अपने लिक्विडेटर कही आ लिक्विडेटर शू करवा तो कि जेवी लिक्विडेटर की निमणूक थाय पी संचालक मंडल होनेजिंग डायरेक्टर होनेजर आ बदाय सत्ता अंत आई जाए हमें मुद्दों आए याद रखो एक मार्क में कि लिक्विडेटर की निमणूक थता को सत्ता अंत आए तो कि लिक्विडेटर की निमणूक थता संचालक मंडल मैनेजिंग डिरेक्टर और मैनेजर की सत्ता अंत आए रेडी तो आप कीधु कि लिक्विडेटर की निमणूक सेना तो कि कंपनी की आर्थिक प्रक्रिया वहीवट करने आर्थिक एट नाणाकीय आर्थिक एट नाणाकीय कंपनी ने जेटला नाणा लेवा लीए कंपनी ने केटला केटला पक्षकारों ने केटला नाणा चूकवाना छे वहीवट करे एटले पछी संचालक मंडल पोतानी सही थी कोई वहीवट करी सके नहीं तो रेडी तो आपणे कीधुं के कंपनी ने फरचा में लई जवा माटेनो ठराव पसार थया बाद कोनी तो के लिक्विडेटर की निमणूक करवामां सेना माटे तो के आर्थिक प्रक्रिया वहीवट करवा कंपनी की आर्थिक प्रक्रिया वहीवट करवा माटे कोनी तो के लिक्विडेटर की निमणूक करवामां आवे फरीथी पेलू आपणे कीधुं सद्धरतानुं जाहेरनामुं बीजू ठराव त्रीजू ठरावनी जाहेरात चौथू आपणे शुं कीधुं लिक्विडेटरनी निमणूक पांचमू आपणे कहीशुं सत्ता नोंध हमणां आपणे कीधुं के कंपनी में जेवी आर्थिक प्रक्रियानो वहीवट करवा माटे कोनी तो के लिक्विडेटरनी निमणूक थाय तरत ज कोनुं तो के संचालक मंडल खास याद रखो एक मार्क में बोर्ड में घणी वक्त पूछाणो के लिक्विडेटरनी निमणूक थता कोनी सत्ता नोंध आवे तो कोनी तो के संचालक मंडल जो आपेलू छे संचालक मंडल मैनेजिंग डिरेक्टर और मैनेजर त्रणेय शब्द लखवा पड़े तो ज एक मार्क आपे लिक्विडेटर की निमणूक थता कोनी तो के संचालक मंडल मैनेजिंग डिरेक्टर और मैनेजर की सत्ता अंत आवे छे। त्यार पछी नंबर छ रजिस्ट्रार ने जाण कंपनी रजिस्ट्रार ने आ अंगे की जाण करवी पड़े अपने वर्तमान पत्र में तो जाहेरात आपी दीधी बराबर ऑफिशियल गेजेट में जाण करी दीधी अपने वेबसाइट पर जो आ सामान्य सभा में ठराव पसार थाय पछी नियत मुदत में एनी चौक्स मुदत दिवसों था पहला आम केम हतुं के ठराव पसार थया बाद केटला तो के 14 दिवस में जे ते जिल्लाना स्थानिक वर्तमान पत्र में जाहेरात आपी रजिस्ट्रार ने जाण करवा माटेनी तो कि नियत मुदत नहीं एटले आपणे चौक्स मुदत नहीं एटले दिवसों नहीं आवे नियत मुदत में हवे नियत मुदत तो कि ज्यारे कंपनी नुं नियमन पत्र तैयार थाय त्यारे एने उल्लेख करेल ई समय में बराबर तो आपणे कीधुं के लिक्विडेटर की निमणूक अंगे लिक्विडेटर की निमणूक थई ए अंगेनी कोने तो कि कंपनी रजिस्ट्रार ने जाण करवी पड़े तो लिक्विडेटर की निमणूक अंगे ठराव पसार थया पछी केवा समय में जो कीधुं नियत समय में केना द्वारा तो कि नोटिस द्वारा कंपनी रजिस्ट्रार ने जाण करवामां आवे तो विद्यार्थी मित्रों सभ्य द्वारा विसर्जन की विधि ने अपने छ मुद्दा जोया पेलू आपणे कीधुं सद्धरतानुं जाहेरनामुं बीजू आपणे कीधुं ठराव त्रीजू आपणे कीधुं ठरावनी जाहेरात चौथू आपणे कीधुं लिक्विडेटरनी निमणूक पांचमू आपणे कीधुं सत्तानो अंत અને છઠ્ઠું આપણે કીધું રજિસ્ટ્રારને જાણ કેની તો કે લિક્વિડેટરની નિમણૂક થયા બાદ આ અંગેની જાણ નિયત સમયમાં નોટિસ દ્વારા કોને તો કે કંપની રજિસ્ટ્રારને જાણ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત કહી દઉં હવે આપણે જે ચાલુ વર્ષે અભ્યાસક્રમ છે ચાલુ વર્ષે જે અભ્યાસક્રમ છે એ મુજબ જે આ મુદ્દામાં આપણે તમને ખબર છે કે જે જે મુદ્દા શું તો કે આ વર્ષે અભ્યાસક્રમમાં એટલે કે પરીક્ષાના પેપરના અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા એનો મેં તમને લીથો આપેલો છે એ પણ સાથે રાખી અને દરેક મુદ્દાનો અભ્યાસ કરજો ઘણી વખત એવું પણ બનતું હોય કે આપણે મુદ્દો ન ભણી તો ચાલે પણ આપણે આગળના મુદ્દા સમજવા માટે આગળના મુદ્દા ક્લિયર સારી રીતે થાય એના માટે આપણે અમુક પ્રશ્નોની શું તો કે સમજૂતી મેળવવી પડતી હોય તો આપણે એ મેળવી લેવી જેથી કરીને આપણે આગળના જે અભ્યાસક્રમમાં મુદ્દા છે એ સમજવામાં સરળતા રહે રેડી તો આપણે વિદ્યાર્થી મિત્રો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિના મુદ્દા 11 છે એમાંથી આપણે 6ની સમજૂતી મેળવી હવે પછીના વિડીયોમાં આપણે આગળના મુદ્દાની સમજૂતી મેળવશું બરાબર